ને મિત્રો રિઝનિંગ ના સમની અંદર અગાઉ પૂછાયેલી કન્ડક્ટર ની પરીક્ષામાંથી આ સમ લીધેલો છે એકદમ મજા આવે એવું છે કે સિમ્પલ એક શ્રેણી આપી દીધી છે અને તમે જોતા હશો તો બસ આમ નજર કરશો તો ખોપડી જશે કે 21 છે પછી 9 છે વળી 21 છે પછી 11 પછી 21 છે પછી 13 છે પછી 21 મિત્રો એનો અર્થ કે 21 તો બધા આવે જ છે તો 9 માંથી 11 11 માંથી 13 તો તમે તરત કહેશો 13 પછી કોણ હોય 15 તો એવો જવાબ છે જરૂર છે તો ક્યારેક ક્યારેક એકદમ સિમ્પલ આવી શ્રેણી પણ પૂછેલી હોય છે એટલે કે આ બધા માર્ક્સ તમારા ખિસ્સામાં છે હે તો એકદમ બસ તમારી પ્રેક્ટિસ છે એ કામે લાગે છે મિત્રો તમારા પેપર સારા જતા હોય અગાઉ દીધા હોય સ્ટાફ સિલેક્શન દીધા હોય તો જરૂરથી શેર કરજો કે પેપર્સ કેવા જઈ રહ્યા છે ઓકે જોઈએ આપણે નેક્સ્ટ મિત્રો આ રિઝનિંગનો મસ્ત સમ છે મજા આવશે જો કે વાત કેવી કરી છે જોજો કે જો ઉંદર ને બિલાડી બિલાડીને કૂતરો કૂતરાને બકરી બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે છે તો નીચેનામાંથી કોણ ભસે છે તમે મિત્રો જોજો કે આ રિઝનિંગનો સમજે એટલે લોજિકલી તમારે વિચારીને જવાબ દેવાનો છે અહીંયા સીધે સીધો કૂતરો ભસે છે એમ લખવાનું નથી આમાં શું એક કરવાનું છે મિત્રો કે ખાલી માત્ર ને માત્ર જે જવાબ છે ને એનું જ અનુસંધાન લેવાનું દાખલા તરીકે ઉંદરને શું કહે છે તો બિલાડી બસ પછી એનાથી આગળ તમારે વધવાનું નથી તો અહીંયા આપણે સીધે સીધો જવાબ શું આવે કે ભાઈ કૂતરો આવે છે તો કૂતરાને શું કહે છે બસ તો કૂતરાને શું કહેવામાં આવે છે બકરી તો બસ તો નીચેમાંથી કોણ ભસે છે આપણે કહેવાય કૂતરો ભસે છે પણ જવાબ કૂતરો નથી કારણ કે એને કહેવામાં શું આવે છે બકરી એટલે કે જવાબ આવશે તમારો બકરી છે ને સિમ્પલ મિત્રો અને મજા આવે એવી વાત છે તો આવા રિઝનિંગના સમના અંદર એક માર્ક તો સાવ રોકડા હોય છે તો આવા રોકડા માર્ક્સ આપણે ભેગા કરતા જ રહેશું તો મિત્રો મજા આવી મિત્રો રિઝનિંગના સમ કેટલા બધા મૂકી દીધા છે હોને તો પ્લેલિસ્ટમાં જોઈ લેજો શનિ રવિ આવે રજા આવે વાતતા વાતતા કંટાળો આવે બસ વિડીયો ચાલુ કરી દેવાના અને હજી નવું નવું કેટલું પણ આવતું રહેવાનું છે બસ જોડાતા જાઓ અને કામ કરતા જાઓ વિશ યુ ઓલ ધ બેસ્ટ